झगड़िया तालुकाना भालोद गामे आम आदमी पार्टी मां 200 उपरांत युवानों सहित महिलाओं आपमां जोड़ाया हता। આજરોજ ઝઘડિયા તાલુકાના ભલોદ ખાતે ગામના હોલમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ મોટી ભાગોળ, રૂંધ, ટોથીદ્રા, તરસાલી અને ભલોદની મહિલાઓ સહિત 200 ઉપરાંત યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો। તરસાલી ગામના એસવાય મલેકને આમ આદમી પાર્ટી તાલુકા સહસંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી। તેમજ તાલુકા યુવા ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ દિલીપસિંહ રણાની નિમણૂક કરાઈ હતી। આ કાર્યક્રમમાં તરસાલીના એસવાય મલેકની આગેવાનીમાં ગામના યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, ઝઘડિયા તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું જયેન્દ્ર સિરાજ, ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળું છું। આજ રોજ ઝઘડિયા તાલુકાના ભલોદ ગામે મા નર્મદાના સાનિધ્યમાં ભાજપ અને બીટીપીમાંથી 200થી વધારે લોકો આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ અને માનનીય કેજરીવાલજીના કામોથી પ્રભાવિત થઈ ભાજપ અને બીટીપીને ચિત્તાંજલિ આપી અને આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો છે। આજે સમગ્ર ગુજરાતમાં ખરેખર પરિવર્તનનો પવન ફૂંકાઈ ચૂક્યા છે। આજે જનક્રાંતિ, લોકક્રાંતિ થઈ રહી છે। આજે જ્યારે દેશની આઝાદી 1947 પછી આજે હું તો એવું માનું કે અગસ્ત ક્રાંતિ થઈ ચૂકી છે, બીજી આઝાદી હવે ચાલુ થઈ છે। દેશની આઝાદી પછી આજે જ્યારે બીજી વાર આમ આદમી પાર્ટીમાં લોકો સ્વયંભૂ જ્યારે જોડાઈ રહ્યા હોય ત્યારે ચોક્કસ હું માનું છું કે આવનારા વિધાનસભામાં ગુજરાતમાં 100% પરિવર્તન આવશે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે એવી મને આશા છે। જય હિન્દ, જય ભારત। નમસ્કાર મિત્રો, હું મિતેશભાઈ ઠાકોરભાઈ પટિયાર, ઝઘડિયા તાલુકા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી। આજરોજ ભલોદ ખાતે આમ આદમી પાર્ટીનો જે કાર્યક્રમ યોજાયો એમાં ભલોદની જનતાએ કોંગ્રેસ અને બીટીપીને ટાટા બાય બાય કરી ભાજપને બહુ જ મોટો ઝાટકો આપ્યો છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને। આજરોજ આપણે સૌ જાણીએ છીએ આપણા દેશની જે પરિસ્થિતિ છે એનાથી આપ સૌ અવગત છો। આજે એક પણ એવી સરકાર નથી આપણા રાજ્યની, આપણા ભારતની વાત કરી હતો કે આમ વ્યક્તિ માટે કામ કરી શકે। આમ જનતાને સ્ટેડિયમ નથી જોઈતું, આમ જનતાને બુલેટ ટ્રેન નથી જોઈતું, આમ જનતાને સરદાર પટેલ સ્ટેચ્યુની પણ જરૂર નથી, કારણ કે આ બધાથી આમ જનતાનું શોષણ થાય છે। આજે આમ જનતાના જે પ્રશ્નો છે, જે લાઇટ બિલ છે, શિક્ષણ છે અને દવાખાનું છે, આમાં આમ જનતાની કમર તૂટી જતી હોય છે। આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને અમે લોકો પણ આમ આદમી પાર્ટીની સાથે એક જવાબદારી લીધી છે અને એ જવાબદારીને સારી રીતે પૂર્ણ કરીએ છીએ। અમે આશા કરીએ છીએ કે આવનાર જે 2022નું ઇલેક્શન છે ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટી ઝઘડિયા તાલુકામાં એ રીતે પગ એને પેસાડી દે કે ભાજપને, કોંગ્રેસને અને બીટીપીને જોરદાર એવો પડકાર મળે, જેનાથી એ લોકોને ખબર પડે કે હવે પબ્લિક આપણે તાલુકાની, આપણા ગામની જાગૃત થઈ ચૂકી છે અને આમ જનતા માટે જે આમ આદમી તરફથી જે સુવિધાઓ દિલ્હીની અંદર, પંજાબની અંદર અપાય છે એ સુવિધાઓ અમે અમારા તાલુકાની જનતાને પણ આપવા માંગીએ છીએ, જેથી કરીને આપણી દેશ, આપણી જન, આપણા તાલુકાની જનતા આગળ આવે। આજે મિત્રો આપ સૌ લોકો જાણો જ છો કે દેશની અંદર COVID-19 જે મહામારી ફેલાવી હતી એ દરમિયાન કોઈ પણ પાર્ટીનો પક્ષકાર કે રાજનેતા બહાર નથી આવ્યો। શા માટે? આમ પબ્લિક એ લોકોને વિશ્વાસ રાખીને ચૂંટે છે જસ્ટ બીકોઝ કે આવા સમય અકરી પરિસ્થિતિના અંદર એ રાજનેતાઓ બહાર આવે, પણ તો પણ સામાજિક સંસ્થાઓ અને સરકારી કર્મચારીઓ સિવાય એ રાજનેતાઓ દેખાયા નથી। તો આવા એ તમામ નેતાઓને આજે આ ભલોદનું આ પડકારરૂપ જે કંઈ પણ અમારી મિટિંગ હતી એનાથી સારો એવો જવાબ ભલોદની જનતાએ આપ્યો છે અને ભલોદની જનતાને પણ અમે લોકો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે અમારી પાર્ટીમાં આટલી મોટી સંખ્યામાં 300થી વધુ લોકો, બહેનો અને ભાઈઓ અમારી પાર્ટીમાં જોડાયા અને અમારા પર વિશ્વાસ મૂક્યો। જય હિન્દ, જય ભારત।